ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે ભગવાનનો અનંત ભંડાર. જો તમારામાં પ્રતિભા હોય તો એને ભય અને શંકા કુશંકાથી મુક્ત કરી દો. તમારી ક્ષમતા પ્રમાણે એનો પરિચય આપો. તમારી પ્રતિભાને ભગવાનના ચર કમળમાં સમર્પિત કરો. એ ધરતીમાં બીજ વાવવા બરાબર છે. જો તમારી પ્રતિભા સાચી હોય તો એ ભગવાનનું વરદાન છે અને જ્યારે એ ભય શંકા તથા વિઘ્નોથી મુક્ત થઈ પોતાનું મૂલ્ય નક્કી કરવા પ્રગતિ કરશે ત્યારે એ વધશે અને એનું સુંદર ફળ મળશે. દાનથી વસ્તુ ઓછી થતી નથી, પરંતુ વધે છે. જો તમારી પાસે કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો તમે બીજાને પણ આપો. ફળ સ્વરૂપે તમને એ વસ્તુ અધિક પ્રમાણમાં ઈશ્વર પાછી આપશે. જો તમારા મનમાં કોઈ સારી ભાવના હોય તો એ ભાવના પણ લોકો સુધી પહોંચાડો. જબરજસ્તીથી તમારી વાતને લોકોના ઘરે ઉતારવાની જરૂર નથી, પરંતુ તે પ્રસન્નતાપૂર્વક એ ભાવનાને ગ્રહણ કરવા ઈચ્છે તેને એનું મૂલ્ય લીધા વગર તમારા ભાવમાં ભાગીદાર બનાવો. મોટે ભાગે પ્રફુલ્લતા પેદા કરનારો એક જ શબ્દ જે બીજા માટે કહેવામાં આવ્યો હોય તે એના માટે તમારા જીવનને પણ ચમકાવી શકે છે. એક સરકતી મીણબત્તીની તમે હજારો મીણબત્તી સળગાવી શકો છો, છતાં એ પહેલી મીણબત્તી સળગતી રહે છે અને પ્રકાશ આપે છે. એવી રીતે સત્યનો એક શબ્દ કોઈ એક માણસ બોલ્યો હોય કે જે બીજાને ખુશ કરવામાં વિશ્વાસ ધરાવતો હોય એ અનેક લોકોમાં દૈવીય ગુણો વધારશે. અખંડ જ્યોતિ ઓક્ટોબર 1956 પેજ નંબર 11. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.